બનાસકાંઠા જિલ્લામાં આજે વડાપ્રધાન શ્રી મહેમાન બનવાના છે અને બનાસડેરીના નવા સંકુલનું લોકાર્પણ કરવાના છે આપણી સાથે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી છે તેમની સાથે વાત કરશું સાહેબ હવે થોડી ક્ષણોમાં વડાપ્રધાન શ્રી બનાસકાંઠાના આંગણે આવવાના છે કયા પ્રકારનો ઉત્સાહ અત્યારે બનાસડેરીના પશુપાલકોમાં એનું વર્ણન શબ્દોમાં કરી શકાય એવું નથી આખું બનાસ હિલોળે ચડ્યું છે બનાસના હૈયે હિલોળે ચડ્યા છે મોદી સાહેબ અહીંયા આવે છે એક જન જન કદાચ હું માનું છું કે બનાસના ઇતિહાસમાં આ રીતનો પ્રસંગ ક્યારેય નહીં બન્યો હોય દરેક ગામની અંદર ગઈકાલે સાંજે આરતી કરવામાં આવી બધા લોકો ભેગા થઈને બહેનોએ ગરબા કર્યા છે ઘર ઘરની આગળ દીવા પ્રગટાવ્યા છે અને નાનાથી મોટા બધાને એમ છે કે ભાઈ મોદી સાહેબને અમે મળવા માટે જઈએ ખાસ કરીને મહિલાઓની અંદર હું અત્યારે જે રસ્તા ઉપરથી આવી રહ્યો છું ગાડીઓની અંદર અને બાકી ઘરથી બધા બહેનો ખૂબ મોટા પ્રમાણની અંદર એટલે બનાસના ઇતિહાસની સૌથી મોટી રેલી હું માનું છું કે આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ બતાવવા માટે પોતાના સંકુલના લોકાર્પણમાં મોદી સાહેબ આવે છે તો એક 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 વ્યક્તિ અહીંયા આગળ પહોંચી રહ્યા છે સાહેબ ખાસ કરીને રાજ્યનું સૌથી મોટું મહિલા સંમેલન થશે ગામે ગામથી મહિલાઓ આવી રહી છે કેવો ઉત્સાહ છે કારણ કે પશુપાલક મહિલાઓ માટે ડેરી એ સૌથી અગત્યની છે હા બહેનોનું કામ છે એમના પુરુષાર્થના પરિણામ છે એટલે સ્વાભાવિક રીતે લાગે છે કે નાના નાના લાખો લોકો ભેગા મળીને પોતાનો ધંધો કરે અને પોતાની ઇન્ડસ્ટ્રીઝ બનાવે પોતે અને એનું વેલ્યુ એડિશન કરીને માર્કેટમાં વેચે એના પૈસા મળે અને એના ઇનિગ્રેશન બનાસકાંઠા જિલ્લામાં આજે વડાપ્રધાન શ્રી મહેમાન બનવાના છે અને બનાસડીના નવા સંકુલ તો બસ થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ સ્થળે પહોંચશે સૌથી સભા સ્થળ પર પહોંચતા પહેલા જાણકારી સામે આવી છે વડાપ્રધાન જે નવા સંકુલનું ઉદ્ઘાટન કરવાના છે તે સંકુલની છે બનાસકાંઠામાં જ એક નવા પ્લાન્ટનું અહીં આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને તેને લઈને બનાસકાંઠાના પશુપાલકોમાં ખાસ કરીને ઉત્સાહ જોવા મળી રહ્યું છે બનાસ ડેરીના એક નવા પ્લાન્ટની સાથે ચાર અલગ અલગ પ્રકલ્પોનું પણ વડાપ્રધાનના હસ્તે આજે ઉદ્ઘાટન કરવામાં આવશે બનાસ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું પણ તેઓ આજે લોકાર્પણ વડાપ્રધાન કરવાના છે ત્યારે પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ બનાસ ડેરી સંકુલ અને દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું વડાપ્રધાન હસ્તે લોકાર્પણ કરવામાં આવશે પ્રતિદિન પાંચ હજાર ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતા ચાર ગોબર ગેસ પ્લાન્ટનું ખાત ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન કરવા